વેલકમ ફ્રેન્ડ્સ ઇન અ સ્પાઇન એન્ડ જોઈન્ટ ચેનલ. મારું નામ ડૉક્ટર હાર્દિક પટેલ છે. હવે આપણે જોઈશું ગરદનના દુખાવા માટે આપણે કઈ કઈ એક્સરસાઇઝ જાતે ઘરે કરી શકીએ છીએ. સો જે રીતે મેં પહેલાં વિડીયોની અંદર જણાવેલું હતું કે કોઈપણ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતાં પહેલાં મસલ્સનું સ્ટ્રેચિંગ કરવું ખૂબ જ જરૂરી છે. સો ગરદનની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જોઈએ કે કયા કયા સ્ટ્રેચિંગ પહેલાં આપણે કરી શકીએ. સો બધાથી પહેલાં સાઇડ સ્ટ્રેચ. જ્યારે આ સ્ટ્રેચ કરવામાં આવે છે ત્યારે આ મસલ્સ પર્ટિક્યુલરલી લેફ્ટ સાઈડ પર સ્ટ્રેચિંગ ફીલ થાય છે એન્ડ ઓપોઝિટ સાઈડ. રાઈટ સાઈડના શોલ્ડર પર સ્ટ્રેચિંગ ફીલ થાય છે એન્ડ રિલેક્સ. નાવ એક્સરસાઇઝ નંબર ટુ, રોટેશન. ગરદનને બીજી બાજુની તરફ ફેરવવાની છે. જ્યારે આ રીતે ગરદન ફેરવવામાં આવે છે ત્યારે ઓપોઝિટ સાઈડ એની વિરુદ્ધ દિશાની અંદર રહેલા મસલ સ્ટ્રેચ થાય છે. રાઈટ સાઈડના મસલ્સનું સ્ટ્રેચિંગ આવે છે, રિલેક્સ. નાવ એક્સરસાઇઝ નંબર થ્રી, ગરદનને ધીમે ધીમે ઉપરની તરફ જોવાનું છે અને ધેન ધીમે ધીમે નીચેની તરફ. જ્યારે આ એક્સરસાઇઝ પરફોર્મ કરીએ છીએ ત્યારે ગરદનની આગળના અને ગરદનની પાછળ રહેલા મસલ્સનું સ્ટ્રેચિંગ આવે છે, રિલેક્સ. નેક્સ્ટ એક્સરસાઇઝ છે સર્વાઇકલ સ્પાઇન ડિસ્ટ્રેક્શન એક્સરસાઇઝ. તો આ એક્સરસાઇઝ કરવા માટે આપણા હાથની મુઠ્ઠીને દાઢી નીચે રાખવાની છે. જ્યારે દાઢી નીચે મુઠ્ઠી રાખી અને જ્યારે ઉપરથી દાઢીને પ્રેસ કરવામાં આવે છે તો ગરદનની પાછળના ભાગમાં રહેલા સ્નાયુ અને સાંધા ઓપન થાય છે. ખાસ કરીને આ એક્સરસાઇઝ સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસના કેસની અંદર ખૂબ જ અસરકારક છે, રિલેક્સ. ફરીથી કોઈપણ સ્ટ્રેચિંગ 1-5 કાઉન્ટ સુધી હોલ્ડ કરવાનું છે અને પછી રિલેક્સ કરવાનું છે, ધેન રિલેક્સ. નેક પેઇન માટે એક ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે જેને કહીએ છીએ આઇસોમેટ્રિક નેક એક્સરસાઇઝ. સો આપણે જોઈએ આઇસોમેટ્રિક નેક એક્સરસાઇઝ કઈ રીતે કરી શકીએ. આઇસોમેટ્રિક નેક એક્સરસાઇઝ માટે સૌપ્રથમ આગળની તરફ તમારા હાથને રાખવાનો છે અને તમારા ગરદનના ભાગથી હાથની તરફ જોર કરવાનું છે, હાથને ધક્કો મારવાનો છે. પણ આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરદનની મૂવમેન્ટ ના થવી જોઈએ, આગળની તરફ ગરદનને લાવવાની નથી. હાથનું પ્રેશર અને ગરદનનું પ્રેશર સિમિલર રહેવું જોઈએ. 3-4 સેકન્ડ માટે હોલ્ડ રાખવાનું છે, રિલેક્સ. એ જ રીતે બંને હાથ પાછળ રાખીને પાછળની તરફ, માથાના ભાગથી હાથને પાછળની તરફ ધક્કો મારવાનો છે. 1-3 સેકન્ડ માટે હોલ્ડ રાખવાનું છે, રિલેક્સ. ફરીથી રિલેક્સ. એ જ રીતે બંને સાઈડ તરફ, પહેલા જમણી બાજુ અને પહેલા પછી ડાબી બાજુ, રિલેક્સ. ફરીથી રિલેક્સ. એ જ રીતે ડાબી બાજુ, રિલેક્સ. લાસ્ટ રિલેક્સ. હવે આપણે જોઈશું ચીન ટક એક્સરસાઇઝ. ચીન ટક એક્સરસાઇઝ માટે દાઢીને અંદરની તરફની સાઈડ ખેંચવાની છે, પાછળની તરફ, ધેન રિલેક્સ. ફરીથી ધેન રિલેક્સ. ફરીથી એક વખત રિલેક્સ. ખાસ આ એક્સરસાઇઝ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ચીનટક કરતા હોઈએ ત્યારે ગરદનની ઉપર અને નીચે મૂવમેન્ટ કે સાઈડની મૂવમેન્ટ અવોઇડ કરવાની છે. જસ્ટ આપણી દાઢી અંદરની તરફ આવવી જોઈએ. ફરીથી કરીને બતાવો, રિલેક્સ. ફરીથી રિલેક્સ. ઓકે, થેન્ક યુ. મિત્રો, ઘરે કરવામાં આવતી હોમ એક્સરસાઇઝ, જે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ તમે ઘરે કરી શકો છો, એ આ વિડીયો દ્વારા અમારો એક નાનકડો પ્રયાસ છે કે તમારા સુધી પહોંચે. સો આ વિડીયોને જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ બધી જ એક્સરસાઇઝ એ આપના એક્સપર્ટ ફિઝિયોથેરાપિસ્ટની સલાહ નીચે જ કરવી, અને વધુ જાણકારી માટે આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજું એક રિક્વેસ્ટ કરું છું કે અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અવનવી વિગતો અને અવનવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડી શકીએ. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ ટાઈમ.